सो हेलो एवरीवन, वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो आज मैं आपको दिखाने वाला हूँ चटनी का मेकिंग। जी गाइस, चटनी एक ऐसी चीज़ है जो आपको फीके से खाने को भी मज़ेदार चटाकेदार बना देगी। और ये चटनी जो फेमस है सूरत की, अंजू बेन की चटनी। जी गाइस, लहसुन की चटनी एंड इनकी ग्रीन चटनी बहुत ही फेमस है। तो आज मैं आया उनके वर्कशॉप पे, पूरा मेकिंग कवर करूँगा कि कैसे बनती है इनकी मज़ेदार सी चटनी, और मिलवाएंगे उनके ओनर से और जानेंगे उनके बारे में। तो वीडियो में बने रहिएगा एंड तक, एंड अगर वीडियो अच्छा लगे तो लाइक कीजिएगा, शेयर कीजिएगा एंड हमारे चैनल को जरूर से फॉलो एंड सब्सक्राइब कर दीजिएगा। तो चलिए वीडियो शुरू करते हैं। कैम छो मैम, कई रीते तुम्हें आते सारी चटनी इन्वेंट करी है, बिकॉज के जनरली चटनी तो बता घर में बनती जो है, पर तुम्हें आने बिजनेस में कन्वर्ट किया, तो कई रीते आने तुमने आइडिया आता है कितना टाइम से तुम्हें बनावता है आई बाजू? પહેલે તમે જયારે બનાવતો ઘરે ચટણી, ત્યારે કયા પ્રકારનો ટેસ્ટ હતો, અત્યારે જે છે ટેસ્ટ એમાં કેટલો ચેન્જીસ આવ્યો છે? જરી પણ સેમ ટેસ્ટ હતો, મને સારું કીધું કે તમે કાંડા લસણ નથી ખાતા, તો પણ એનો ટેસ્ટ તમે ચાખ્યા વગર કેવી રીતે આટલો એક્યુરેટ બનાવો છો? આજ હમારે સાથે હાર્દિકભાઈ, અંજુબેન ચટણી કે ઓનર, કેસે હાર્દિકભાઈ? બઢિયા। તો હાર્દિકભાઈ થોડું જણાવજો તમારા ચટણીના બિઝનેસ કે કઈ રીતે શરૂઆત થઈ અને કઈ રીતે તમે આટલું મોટું મુકામ આજે હાંસલ કરી? ચટણીની શરૂઆત છે ને 2021 માં, બહુ ઇન્સ્પાયર સ્ટોરી છે કે ભાઈ કોરોનામાં મારી નોકરી જ આવી અને મારા મમ્મી વર્ષોથી ચટણી બનાવતા હતા લસણની, અને એ શરૂઆત થઈને અત્યારે અમે સ્વામિનારાયણ સુધી કાંદા લસણ નથી ખાતા, છતાં પણ મારા મમ્મી ચાખ્યા વગર પણ સરસ મજાનો ટેસ્ટ લાવતા, અને અમારા જ પરિવારજનોએ મિત્રોએ એવું કીધું કે ભાઈ તમારા મમ્મી વર્ષોથી ચટણી જો બનાવતા હોય અને કોરોનામાં નોકરી જતી રહી છે, તો કોરોનામાં એક નવું સ્ટાર્ટઅપ કરો, અને એ જ દિવસે નક્કી કર્યું કે આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ. તો કંપનીનું નામ જ રાખ્યું કે ભાઈ મમ્મી બનાવે છે, તો મમ્મીના નામ ઉપર હતી અંજુબેન ચટણી. એટલે મમ્મી કઈ કઈ ફ્લેવર્સની ચટણી તમે બનાવો છો? હાલ અત્યારે આપણે લસણ ચટણીની શરૂઆત કરી હતી, પછી ગ્રીન ચટણી છે, ખાટી મીઠી જે આવે છે, પછી કેરી લસણ છે, પાલક અને ધાણાની હોલી મરચ ચટણી છે, લીંબુ ચટણી છે, ખાલી ને ખાલી લસણની એક તીખી ચટણી છે, અને હમણાં આપણે પૌવા પણ ટૂંક સમયમાં આપણે લોન્ચ કરી યુઝ કરી શકો. એની રેસિપીની વાત કરું કઈ રીતે બને, તો સૌપ્રથમ તો પહેલાં અમે માર્કેટમાંથી પાલક ને ધાણા દૂધ લસણ ને જે ઇન્ગ્રેડિયન્ટ્સ આવતા હોય તો એ લાવતા હોઈએ, અને ત્યાર પછી આપણે એને ક્રશ કરતા હોઈએ. કઈ રીતે કે પહેલાં એને વીણવા પડે, ધાણા હોય પાલક હોય તો એ માર્કેટમાંથી લાવીએ અને અહીંયા વોશ કરીએ, અને ત્યાર પછી એને ઝીણું કટિંગ કરીએ, અને કટિંગ કર્યા પછી એને મશીનમાં નાખતા હોઈએ. મશીનમાં બધું ક્રશ થાય, એમાં પાલક ધાણા દાણા આદુ આ બધું ક્રશ થાય, બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ આવે, મીઠું આવે, ટેસ્ટ પૂરતું લીંબુ આવે, જેના કારણે કેવું થાય કે આપણે સેલ્ફ લાઈફ રહે. અને એ જે અમારું મશીન છે તમે જોઈ રહ્યા છો, એ મશીનમાં આપણે એડ કરી નાખીએ અને પછી એનાથી પાઉચ રિફિલ થાય, અને 125 ગ્રામનું ઓલ ઇન વન ચટણીનું પાઉચ આવે, એટલે કે પાલક ધાણાનું. અને દાબેલી છે, વડાપાઉં છે, સેન્ડવિચ છે, બર્ગર છે, પીઝા છે, અથવા તો તમને મનપસંદ એવું છે કે વેફર ચટણી, તો વેફર ચટણીમાં તમે આનો યુઝ કરી શકો. ખૂબ જ સરસ હાર્દિકભાઈ, તમે એક તો ડિટેલમાં તમે ઇન્ફોર્મેશન આપી દીધી કે કઈ કઈ પ્રકારે ચટણી તમે આને યુઝ કરી શકો છો, અને હમણાં તો જે વેફર ચટણી છે તેનો ખાસો ટ્રેન્ડ ઉપડ્યો છે. સો આ એમનું પેકેજિંગ છે, અને આ ઓલ ઇન વન ચટણી છે ને આપણે? જૂનાગઢ, જામનગર, કચ્છ, ભુજ, અમદાવાદ, આટલા સિટીઓમાં તમારે જેવું કોઈ પણ રિક્વાયરમેન્ટ છે તો અમે અમારા ડિસ્ટ્રીબ્યુટરથી તમને પ્રોવાઈડ કરાવી આપશું, અથવા તો તમે ઈ જ સિટીમાં છો તો તમને નજીકની ડેરી બેકરી સુપરમાર્કેટમાં પણ ઉપલબ્ધ થઈ જશે. સાથે સાથે મહારાષ્ટ્રમાં પણ આપણે બોરીવલી છે, દહીસર છે, કાંદીવલી છે, આ એરિયામાં પણ આપણે ઉપલબ્ધ છે, ત્યાં પણ તમને બધી જ આપણી નજીકની ડેરી બેકરી સુપરમાર્કેટમાં પણ ઉપલબ્ધ થઈ જશે. ઓકે, સો એઝ એકવાર જરૂરથી અંજુબેનની ચટણી ટ્રાય કરજો. ઓર્ડર કરવા માટે સર ડિટેલ્સ આપી છે, તે રીતે તમે ઓર્ડર કરી શકો છો. જો સુરત છો તો નજીકમાં તમને સુપર સ્ટોરમાં આ મળી જશે. સુરત સાથે સાથે તમે આજુબાજુના સિટીઓમાં પણ, કે વડોદરા છે, આણંદ છે, નડિયાદ છે, અમદાવાદ છે, જૂનાગઢ, જામનગર, ઓલ ઓવર ગુજરાતમાં તમને મળી જશે.
ચોખા.